બધાએ આ વસ્તુ નહીં કરવાની જરૂર છે. તમારો ક્વેશ્ચન એટલા માટે ખોટો છે કારણ કે કેન્ડલ લાઇટ તમે નથી, કેન્ડલ માર્ચ તમે જોતા નથી, કે કેન્ડલ માર્ચમાં એનજીઓ તો ઓકે હોય છે, નથી હોતી. રુઝાનજી હજી બી સવાલ મારો એટલે સાચો તમને કહી દઉં હવે કે એ જે કેસ બન્યો હોય એમાં ન્યાય અપાવવા માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા છે, પણ આવી ઘટનાઓ અટકે એના માટે શું કરવાનું? ના ના, સેમ ખાલી ખાલી કે આના માટે ન્યાય અપાવો ના. અગર નિર્ભય ભી થતું તો નિર્ભય, અરે એ તો ગંભીરતા જોઈને લોકો બહાર આવી રહ્યા છે. ઓકે, નિર્ભય છોડી દો, આપણે કોઈ ભી કેસ લાયા છે, નલિયા ભી થયો હતો તો ઓબવિયસલી જ્યારે નલિયા કેસમાં ભી પછી ભલે આખું વર્ષ થઈ ગયું ને જે રમી રહ્યું છે, અત્યારે જોવા જઈએ તો આ આ પર્ટીક્યુલર સેટેલાઇટ નો જે આપણે કેસ લઈએ તે કેસમાં ભી તમે જોયું તો ઓબવિયસલી વોટએવર મીડિયા પ્રેશર બોલો, પબ્લિક પ્રેશર બોલો, જે ભી બોલો, એકદમ પોલીસ જાગૃત થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ છે અને બધા જે પ્રોસેસ છે એના ચાલુ થઈ ગયા છે, એટલે એમાં કોઈ ડાઉટ નથી. અત્યારે પોઈન્ટ અત્યારે એ નથી કે ભાઈ લોકો કેન્ડલ લાઇટ કેમ, કારણ કે ઘણીવાર કેન્ડલ લાઇટ કે તો ભી નથી કે લોકો બહાર આવી જાય, પણ સવાલ એ છે કે શું ફાયદો થાય, ફાયદો થાય છે, પ્રેશર બિલ્ડ થાય છે, પણ લોકો જાગૃત ત્યારે જ કેમ જોવા મળે છે કે એક ઇન્ડિવિડ્યુઅલ કેસ તો ધ્યાનમાં રાખીને વસ્તુ એ છે. અને એટલે એટલે તમે તો આ છે ને પેલો મલેરિયા ના થાય ત્યારે કોલોકિન પેલી પ્રિવેન્શન ની ગોળી લેવાની વાત કરતો ને એવી વાત છે. નહીં પણ આપણે નથી લાગ્યું પ્રિકોશન પહેલેથી આપણે લઈ શકીએ સમાજમાં.